મિત્રો, આપણે રુધિર વિશે જોઈ રહ્યા હતા અને કાલે આપણે જોયું કે રુધિર જે છે તે મુખ્યત્વે રુધિર કણો અને રુધિર રસ એમ બે ઘટકોનું બનેલું છે, જેમાં આપણે જોયું હતું કે રુધિર રસ જે છે એની અંદર મુખ્યત્વે પાણી જોવા મળે છે 90-92%, ત્યારબાદ અન્ય પદાર્થ તરીકે 6-8% પ્રોટીન અને અન્ય આયનો જોવા મળે છે. તો આગળ આપણે રુધિર રસ વિશે જોઈએ, જેમાં આપણે કાલે જોયું હતું કે જે પ્રોટીન જોવા મળે છે રુધિર રસની અંદર, ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન, તેઓના કાર્ય શું હતા તે આપણે જોયા. આગળ ચર્ચા કરીએ તો અન્ય પદાર્થની અંદર કાર્બોદિત છે, પ્રોટીન છે અને લિપિડ, મીન્સ કે ખોરાકના ઘટકો પણ આપણને ટ્રાન્ઝિટ અથવા તો સંક્રમણ અવસ્થામાં જોવા મળે છે. તો સંક્રમણ અવસ્થા એટલે શું? તો કે ટ્રાન્ઝિટ એટલે જવું, વહન થવું, વહન પામવું, એટલે કે ખોરાક જે છે તે આપણા આંતરમાર્ગમાંથી શોષાઈને રુધિરમાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ સ્વરૂપે વહન પામે, કે જે રુધિર રસની અંદર દ્રાવ્ય કે અદ્રાવ્ય સ્વરૂપે હોય અને ત્યાંથી આપણા કોષોની અંદર જાય. એટલે કે રુધિર રસની અંદર ખોરાકના ઘટકો ટ્રાન્ઝિટ સ્વરૂપે, એટલે કે એક વહન સ્વરૂપે, એક રસ્તા, જાણે કે આ ખોરાક જે છે તે રુધિર રસનો એક રસ્તા તરીકે ઉપયોગ કરે છે. તો ટ્રાન્ઝિટ સ્વરૂપે, વહન સ્વરૂપે, વહન પામતા આપણે આ ખોરાકના ઘટકો જોઈ શકીએ છીએ. ઉપરાંત રુધિર ગંઠાઈ જવા માટેના કારકો અથવા તો રસાયણો પણ આપણને રુધિર રસની અંદર જોવા મળે. આપણે આ જ ચેપ્ટરમાં આગળના ટોપિકમાં જોઈશું કે રુધિર ગંઠાવવા માટે સામાન્ય રીતે 13 જેટલા રસાયણો જવાબદાર હોય છે. તો આગળ જોઈએ, આ રુધિર જામી જવા માટેના જે 13 જેટલા કારકો અથવા તો જે રસાયણો છે, આ રસાયણો સિવાયનું જે રુધિર હોય એને આપણે સીરમ તરીકે ઓળખીએ છીએ. તો સીરમ એટલે રુધિર રસની અંદરથી રુધિર ગંઠાવવા માટેના જરૂરી કારકો જે છે એને દૂર કરવા. હવે તમને એમ થાય કે આ સમજાઈ ગયું કે સીરમ આને કહેવાય, પણ આ સીરમનું મહત્વ શું અથવા તો આપણે આવું શા માટે કરીએ છીએ? હવે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો હાલના સમયની જો આપણે ચર્ચા કરીએ તો કોરોના વાયરસ જે છે એનું લેબ ટેસ્ટિંગ સૌ પ્રથમ જેને કહેવાય પૂના થતું. તો આજે કોઈ પણ વ્યક્તિ, જો કે કોરોનાની અંદર કે કોઈ પણ પેથોલોજીકલ લેબની આપણે જો ચર્ચા કરીએ અને દૂર સુધી આપણે જો સેમ્પલ મોકલવું હોય તો વ્યક્તિનું રુધિર નથી મોકલવામાં આવતું, પરંતુ રુધિરના બદલે તેનું સીરમ મોકલવામાં આવે છે, જેથી આપણે આ સેમ્પલને દૂર સુધી વહન કરીએ તો તે જામી ન જાય અથવા તો જામી જવાના કોઈ પ્રશ્ન ન આવે. તો સીરમનું મહત્ત્વ એક એવું છે કે આપણે જો રુધિરને દૂર સુધી લઈ જવું હોય તો આપણે સીરમ સ્વરૂપે જો મોકલવામાં આવે તો રુધિર ગંઠાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આ વાત થઈ બધી રુધિર રસ વિશેની. આગળ ચર્ચા કરીએ કે આપણા શરીરની અંદર રુધિરનું નિર્માણ ક્યાં થાય છે. તો આ પ્રશ્ન મેં તમને આની પહેલાં પણ પૂછેલો હતો, તો એનો જવાબ આપણે ધીમે ધીમે તમને મળશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે રુધિરના જે ઘટકો છે ને તે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ નિર્માણ પામે છે, એટલે કે રુધિરના કણો અલગ જગ્યાએ નિર્માણ પામે છે, રુધિર રસના ઘટકો અલગ જગ્યાએ જેને કહેવાય નિર્માણ નથી પામતા પરંતુ ભળે છે. પરંતુ કેવી રીતે, કોણ, ક્યારે ભણે છે તે આપણે ધીમે ધીમે જેને કહેવાય આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે રુધિરની અંદર જે રુધિર કણ જોવા મળે છે તે ક્યાં નિર્માણ પામે છે, પછી કેવી રીતે ભળે છે, શું કંઈ આ તે વગેરે વગેરે જોઈશું. તો આપણે જોઈએ કે આપણા શરીરમાં રુધિરનું નિર્માણ ક્યાં થાય છે, એટલે કે એની અંદર આપણે જોઈએ કે સૌ પ્રથમ રુધિર કણ ક્યાં નિર્માણ પામે છે, ત્યારબાદ જોઈશું કે રુધિર રસ જે છે તે ક્યાં નિર્માણ પામે છે અથવા તો કેવી રીતે નિર્માણ પામે છે. ચાલો હવે રુધિર કણો ક્યાં નિર્માણ પામે છે તે વસ્તુ જો આપણે સમજવી હોય તો બે શબ્દ જે છે તે આપણને પરફેક્ટલી ખબર હોવી જોઈએ. એક છે કોષ વિભાજન અને બીજો શબ્દ છે કોષ વિભેદન. કોષ વિભાજન એટલે તમે ઓળખો જ છો, ખ્યાલ જ હશે કે એક કોષમાંથી સમાન એવા બે કોષનું નિર્માણ થવું જેને કોષ વિભાજન કહેવાય, અથવા તો આવું કોષ વિભાજન સંભાજન પ્રકારનું કોષ વિભાજન કહેવાય કે એકમાંથી બે કોષ બનવા. જ્યારે બીજો શબ્દ છે કોષ વિભેદન, આ શબ્દ કદાચ તમારા માટે નવો હોઈ શકે. કોષ વિભેદન શું છે સમજીએ, કે એક કોષનું કાર્ય અને રચનાની દ્રષ્ટિએ અન્ય કોષમાં રૂપાંતરણ પામવું જેને કોષ વિભેદન કહેવાય. ધારો કે આપણું જે શરીર છે, મનુષ્યની ચર્ચા કરીએ તો શુક્રકોષ ને અંડકોષ ભેગા થાય, એનું મિલન થાય, ફલન થાય અને ફલિતાંડ બને. તો આ ફલિતાંડ નામનો જે એક કોષ છે
આ કોષમાંથી આપણા શરીરના વિવિધ પ્રકારના કોષો બને, ચેતાકોષો બને, સ્નાયુના કોષો બને, અસ્થિના કોષો બને. તો આ જે ફલિતાંડ જે છે એમાંથી કોષનું વિભેદન થઈને, એટલે કે ફલિતાંડ નામનો જે કોષ છે તે કાર્ય અને રચના મીન્સ કે એના આકારની દ્રષ્ટિએ બદલાય છે અને વિવિધ પ્રકારના આપણા શરીરના કોષોમાં નિર્માણ પામે છે. અને આ નિર્માણ પામેલા કોષો જે છે એનું કોષ વિભાજન થઈને અંગો કે પેશીઓ કે આપણો સમગ્ર દેહ બને છે. એટલે કોષ વિભેદન એટલે એક કોષનું રચના અને કાર્યની દ્રષ્ટિ અન્ય કોષમાં નિર્માણ પામવું. તમે નીચેની આકૃતિમાં જોઈ શકો કે આ છે કોષ વિભાજન, કે આ કોષ છે એનું કોષ વિભાજન થાય એટલે એના જેવા બે સમાન પ્રકારના કોષ નિર્માણ પામે. જ્યારે આ ઘટના છે તે કોષ વિભેદન છે, કે એમાં મૂળભૂત કોષ આવી રીતનો છે અને એનું વિભેદન થઈ જાય એટલે તમે જોઈ શકો કે આનો શેપ, આની રચના બદલાઈ ગઈ છે, ઉપરાંત આનું કાર્ય પણ બદલાઈ ગયેલું હશે. તો કોષ વિભાજન અને કોષ વિભેદન શબ્દ જે છે એનો પૂરી રીતે ખ્યાલ આવે એટલે તમને આગળ ખ્યાલ આવશે કે કેવી રીતે જેને કહેવાય રુધિર કોષોનું નિર્માણ થાય. હવે અસ્થિનો મધ્ય ભાગ, અસ્થિ જે છે આપણે ભણીશું કે અસ્થિનો જે મધ્ય ભાગ છે ને એ સેજ પોલો છે. આ જે ભાગ છે ને તેને અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. તો અસ્થિ મજ્જાની અંદર આપણે ભણીએ છીએ કે રુધિરના કોષો ક્યાં નિર્માણ પામે છે, શરીરમાં કઈ જગ્યાએ બને છે. તો આપણું જે અસ્થિ મજ્જા છે, આ અસ્થિ મજ્જાની અંદર એક કોષ હોય, આ કોષને હિમેટોપોએટિક સ્ટેમ સેલ કહેવાય. આ હિમેટોપોએટિક સ્ટેમ સેલ જે છે એનું વિભેદીકરણ થાય અને વિભેદીકરણ થઈને રુધિરના વિવિધ કણોનું નિર્માણ થાય. તો આપણે બહુ ટૂંકમાં ભણીએ કે RBCનું અને ત્રાકણનું નિર્માણ કેવી રીતે થાય છે. તો તમે જોઈ શકો આ છે હિમેટોપોએટિક સ્ટેમ સેલ જે આપણા અસ્થિમજ્જાની અંદર જોવા મળે. આ હિમેટોપોએટિક સ્ટેમ સેલ છે એનું વિભેદીકરણ થાય, એનું વિભેદીકરણ થઈને એક કોષ બને. આ કોષનું નામ છે મેગાકેરિયોસાઇટ્સ, અથવા તો આ કોષને આપણે અપરિપક્વ RBC તરીકે પણ ઓળખીએ છીએ. આ છે મેગાકેરિયોસાઇટ્સ કે જેની અંદર આપણને કોષ કેન્દ્ર દેખાય છે. મેગા એટલે મોટું, કેરિયો એટલે કોષ કેન્દ્ર રિલેટેડ, અને સાઇટ્સ એટલે કોષ. એટલે કે આ કોષ મેગાકેરિયોસાઇટ્સનું આપણે ગુજરાતી કરીએ તો મોટા કોષ કેન્દ્ર ધરાવતો કોષ એવું એનું સાદું ગુજરાતી થાય. તો તમે જોઈ શકો કે હિમેટોપોએટિક સ્ટેમ સેલનું વિભેદીકરણ થઈને મેગાકેરિયોસાઇટ્સ અથવા અપરિપક્વ RBC બને છે. હવે આ મેગાકેરિયોસાઇટ્સ છે એનું પાછું વિભેદીકરણ થાય અને ફાઇનલી જેને કહેવાય RBC બને છે. RBCની અંદર મિત્રો કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ઉપરાંત આપણા અસ્થિમજ્જાની અંદર જ આ જે મેગાકેરિયોસાઇટ્સ છે આ કોષોનું ખંડન એટલે કે કોષોનું તૂટવું, આ કોષો તૂટીને ત્રાક કણિકાઓનું અથવા ત્રાક કણનું નિર્માણ થાય. તો આપણા અસ્થિની અંદર આ જે મેં તમને અત્યારે જે ચાર્ટ દર્શાવ્યો છે આ બહુ ટૂંકમાં અને ફક્ત એઝ પર ટેક્સ્ટબુક આપણે સમજવા માટેનો ચાર્ટ છે. આપણે છેલ્લે જેને કહેવાય આનો ડિટેલ ચાર્ટ પણ જોઈશું. હકીકતમાં આપણે જોઈશું ત્યારે ખબર પડશે કે હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી ઘણા બધા પ્રકારના કોષો બને અને ફાઇનલી મેગાકેરિયોસાઇટ્સ બને છે અને મેગાકેરિયોસાઇટ્સમાંથી RBC બને છે. ઉપરાંત અમુક મેગાકેરિયોસાઇટ્સ જે છે તે તૂટે છે અને એટલે કે કોષનું ખંડન થાય છે અને ત્રાકકણનું નિર્માણ થાય છે. તો આ આપણે જેને કહેવાય કે અસ્થિમજ્જાની અંદર હાડકાઓની વચ્ચે RBC અને ત્રાકકણનું નિર્માણ કેવી રીતે થાય છે તે આપણે ટૂંકમાં જોયું. આગળ જોઈએ RBC વિશેની સામાન્ય માહિતી. તો RBCનું બીજું નામ છે એરિથ્રોસાઇટ્સ અથવા રક્તકણ, અથવા તો કાલે જોયું તો આપણે રેડ બ્લડ કોર્પસ્કલ. કોર્પસ્કલ એટલે જીવંત તરતી રચના અથવા તરતા કોષો. સામાન્ય રીતે 5 થી 5.5 મિલિયન પર એમએમ ક્યુબે 5 થી 5.5 મિલિયન જેટલા RBC સામાન્ય રીતે નરની અંદર જોવા મળે છે, પુખ્ત તંદુરસ્ત વ્યક્તિની અંદર જોવા મળે છે. બીજું, હમણાં આપણે ચર્ચા કરી મુજબ કે RBC છે ને તે કોષકેન્દ્ર વિહીન કોષ છે, તેની અંદર કોષકેન્દ્ર જોવા મળતું નથી. શા માટે? તો તમે મિત્રો ટ્રાય કરો કંઈક શોધવાની કે શા માટે RBCની અંદર કોષકેન્દ્ર જોવા મળતું નથી. આપણે એની ચર્ચા પણ કરીશું. બીજું, RBC જે છે તે દ્વિઅંતર્ગોળ તકતી આકાર એનો શેપ છે. બંને બાજુએ જેને કહેવાય દ્વિઅંતર્ગોળ તકતી આકાર હોય છે. એટલે કે આપણી જે રકાબી છે ને આ રકાબી અંતર્ગોળ કહેવાય. આવી રકાબી બે આપણે રાખી હોય આમ ઉપર નીચે અને જે શેપ બને એવો શેપ RBCનો છે. આપણે હમણાં આગળ આવનારા લેક્ચરમાં એની આકૃતિ પણ જોઈશું.
આરબીસીની અંદર આપણને લાલ રંગનું સંયુગ્મી અથવા તો જટિલ પ્રોટીન હિમોગ્લોબિન જોવા મળે. હિમોગ્લોબિન વિશે તમે સાંભળેલું હોય, હિમોગ્લોબિન એક પ્રોટીન છે પરંતુ તે જટિલ અથવા તો સંયુગ્મી પ્રોટીન છે. આપણે આગળ ભણશું પ્રોટીનના વિવિધ પ્રકાર વિશે. તો અત્યારે સેટ ટૂંકમાં કહી દઉં કે સંયુગ્મી પ્રોટીન એટલે જે પ્રોટીનની અંદર પ્રોટીન ઉપરાંત અન્ય ઘટકો જોવા મળે તેને સંયુગ્મી પ્રોટીન કહેવાય. તમને ખ્યાલ જ હશે કે હિમોગ્લોબિનની અંદર પ્રોટીન ઉપરાંત આયર્ન, એફી આયર્ન ધાતુ પણ જોવા મળે છે. સ્વસ્થ વ્યક્તિની અંદર 12-16 ગ્રામ હિમોગ્લોબિન પર 100 ml સામાન્ય રીતે હિમોગ્લોબિનનું આ પ્રમાણ છે અથવા જોવા મળે છે. અને હિમોગ્લોબિનનું કાર્ય છે શ્વસન વાયુઓનું વહન, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનમાં જેને કહેવાય હિમોગ્લોબિન જે છે તે ભાગ ભજવે છે. તે પણ આપણે શ્વસનતંત્રના ચેપ્ટરમાં જોઈશું. જનરલી લોકોને એવું જ છે કે હિમોગ્લોબિન જે છે તે સામાન્ય રીતે ઓક્સિજનના વહન માટે જ જવાબદાર છે, પરંતુ હિમોગ્લોબિન કાર્બન ડાયોક્સાઇડના વહન માટે પણ જવાબદાર છે. સામાન્ય રીતે જે આરબીસી આપણા અસ્થિમજામાંથી નિર્માણ પામીને જે રુધિરમાં પ્રવેશે છે, આ આરબીસી રુધિરમાં 120 દિવસ સુધી જીવે છે અને 120 દિવસના અંતે આરબીસીનું મૃત્યુ થાય છે. અને મૃત્યુ બાદ જેને કહેવાય કે આ આરબીસી બરોડ નામનું એક અંગ બરોડની અંદર સ્થળાંતરિત થાય અને બરોડમાંથી જેને કહેવાય ફાઇનલી યકૃતમાં જાય જ્યાં તેનું વિઘટન થાય. અને આરબીસીનું વિઘટન થાય એટલે આખું જેને કહેવાય આપણે ભણશું જે કમળો થવાની જે મેઇન રીઝન છે તે આની સાથે કંઈક કનેક્ટેડ છે જે આપણે જોઈશું. તો આરબીસીનું જે બરોડ જે છે, બરોડ નામનું અંગ જે આરબીસીના એક કબ્રસ્તાન તરીકે પણ જાણીતું છે. તો આ આપણે જસ્ટ જેને કહેવાય કે આરબીસી વિશે સામાન્ય માહિતી જોઈ કે આરબીસી શું છે. તો કે લાલ કલરના કોષો છે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેથી આપણું રુધિર લાલ રંગનું દેખાય અને શ્વસન વાયુઓનું વહન થાય છે. આપણે આગળ જોઈશું કે કેવી રીતે જેને કહેવાય આરબીસી છે એનું વિઘટન થાય છે શું. તો આ આપણે જસ્ટ જનરલ માહિતી જોઈ રહ્યા છીએ. આગળ જોઈએ ત્રાકકણ. ત્રાકકણનું બીજું નામ છે થ્રોમ્બોસાઇટ્સ. ત્રાકકણ જે છે તે કોષ નથી. આપણે અગાઉ જોયું કે ત્રાકકણ એટલે કે જે આ મેગા કેરિયોસાઇટ્સ હતા, આ મેગા કેરિયોસાઇટ્સ જે કોષ છે એનું ખંડન થઈને કોષો તૂટીને જે કટકા થાય છે કોષોના, જેને આપણે ત્રાકકણ તરીકે ઓળખીએ છીએ. તો ત્રાકકણ કોષ નથી. અને 1.5-3 લાખ પર mm³ જનરલી આ એની સંખ્યા છે નોર્મલ વ્યક્તિની અંદર, તંદુરસ્ત નોર્મલ પુખ્ત વ્યક્તિની અંદર. અને મેગા કેરિયોસાઇટ્સમાંથી નિર્માણ પામે છે, એટલે કે આરબીસી અને ત્રાકકણ બંનેના પૂર્વજ કોષો સમાન છે. અને ત્રાકકણ જે છે એનો મુખ્ય કાર્ય છે રુધિર ગંઠાવવાની ક્રિયામાં ભાગ ભજવવો. જે વ્યક્તિની અંદર ત્રાકકણની ખામી હોય છે આવી વ્યક્તિની અંદર રુધિર ગંઠાવવા માટે વાર લાગે, અથવા તો એ વ્યક્તિને જો કંઈ લાગી જાય તો રુધિર ગંઠાવવામાં વાર લાગતા વધુ પ્રમાણમાં રુધિરનો વ્યય થાય. તો આપણે મિત્રો ભણી રહ્યા છીએ કે રુધિરનું નિર્માણ ક્યાં થાય છે, જેની અંદર આપણે પોઈન્ટ જોયો સૌ પ્રથમ કે રુધિરના કણો ક્યાં નિર્માણ પામે છે. તો એમાં આપણે જોયું કે હિમેટોપોએટિક સ્ટેમસેલમાંથી આવી રીતે નિર્માણ પામે છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે હિમેટોપોએટિક સ્ટેમસેલમાંથી કેવી રીતે WBC પ્રકારના કોષોનું નિર્માણ થાય છે અને WBCના વિવિધ કયા કયા પ્રકાર છે. અને ત્યારબાદ ક્રમશઃ આપણે ધીમે ધીમે આખો ડિટેલ ચાર્ટ પણ જોઈશું કે હિમેટોપોએટિક સ્ટેમસેલમાંથી કેવી રીતે આખું નિર્માણ થાય છે, જેને સામાન્ય રીતે હિમેટોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો કાલે આપણે જોઈશું કે WBC જે છે તે કેવી રીતે નિર્માણ પામે છે અને ત્યારબાદ ડિટેલમાં RBC, WBC અને ત્રાકકણ જે છે એ કોષોના કાર્યો વિશે.